જી પરેશભાઈ, મારે તમને એ જ પૂછવું હતું કે આપણે વરસાદની વાત કરી, બરોબર, શા માટે વરસાદ એટલે માવઠું પડવાનું છે એની વાત કરી, અને સૌથી મહત્વની વાત જેના લીધે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ એ છે આપણા ખેડૂત ભાઈઓ, બરોબર, એમને તકલીફ ન પડે એટલા માટે એમને શું શું કાળજી રાખવી જોઈએ, કારણ કે જે જીવ રોગ છે એ પણ થઈ શકે છે, જે જીવાતો જે થતી હોય છે શિયાળુ પાકની અંદર એ પણ થઈ શકે છે, તો આ બચવા માટે આપણા ખેડૂત ભાઈઓ છે શું કરી શકે? સમીરભાઈ, આમ ટેકનિકલી સમજાવું છે, કેમ કે મોટા ભાગે આ માહિતી છે ને ખેડૂત સુધી પહોંચતી નથી ને, માહિતીના અભાવને કારણે ખેડૂતો છે દવાની અંદર પણ ખોટા ખર્ચ કરી નાખતા હોય, અંતે ખર્ચ કરવા છતાં પણ પરિણામો નથી મળતા. હવે જે આપણે જીવાતની વાત છે, આમ જોવા જઈએ તો હવે ચૂસિયા જીવાત એટલે કે જે વનસ્પતિ અંદર રસ ચૂસીને જે ખોરાક લેતી હોય છે એ ચૂસિયા જીવાત કહેવામાં આવે છે, જેની અંદર જે લીલી પોપટી છે, સફેદ માખી છે, મોલો મચ્છી છે, થ્રિપ્સ છે, કથેરી છે, અલગ અલગ પ્રકારની ચૂસિયા જીવાત હોય. આ જે ચૂસિયા જીવાત હોય છે એમાં તો આપણે ઘણા બધા કન્ટેન આવે છે ને એ ઇઝીલી આપણે એનો કંટ્રોલ કરી શકતા હોય, પણ અત્યારે મેઇન સમસ્યા છે ડિઝીઝની, જેમાં આપણે ફૂગ આવે છે. હવે જે આ ફૂગ છે એની અંદર જોવા જઈએ તો આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ તાપમાન છે સામાન્ય કરતા ઊંચું હતું, એટલે ઊંચા તાપમાનને કારણે ઘણા બધા પાકોની અંદર રોગનું પ્રમાણ વધારે રહ્યું છે. ખાસ કરીને ઘઉં જેવા પાકો છે એની હાઈટ હજી વધી નથી, ધાણા હોય, જીરું હોય, ચણા હોય, દરેક પાકની જે હાઈટ વધવી જોઈએ એ પૂરતો ગ્રોથ નથી થયું. એનું કારણ હતું કે ડિસેમ્બરમાં પૂરતી ઠંડી નહોતી. હવે વાત છે ફૂગની, આમ જોવા જઈએ તો આ વર્ષે ફૂગ છે એમાં પણ ખાસ કરીને જીરું જેવા પાકની અંદર ફૂગનું પ્રમાણ છે વધારે રહ્યું છે. શરૂઆતની અંદર જે ફૂગ હતી એ અલ્ટરનેરિયા બ્લાઇટ હતી, એ પછી ફાઇટોથોરા બ્લાઇટ આવી છે, અને હવે ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે એ આ માવઠા પછી આવી શકે છે. હવે મેઇન કારણ એ છે કે ઘણી વખત માહિતીનો અભાવ હોય, ઘણી વખત જે રિટેલ કાઉન્ટર હોય એટલે કે એગ્રો શોપ ચલાવતા હોય એમને પણ કદાચ નોલેજમાં ન હોય, ત્યારે આપણે ખોટો ઇલાજ થઈએ તો આપણે પૂરતું પરિણામ નથી મળતું. કેમ કે આ જે ફાઇટોથોરા બ્લાઇટ હતી એની અંદર હતું એ જમીનજન્ય ફૂગ, કેમ કે ફૂગ ત્રણ રીતે શિયાળુ પાક હોય, ચોમાસું હોય, ઉનાળું હોય, ત્રણ રીતે ફૂગ ફેલાય છે. એક કહેવાય છે સોઇલ બોર્ન, બીજી સીડ બોર્ન અને ત્રીજી એર બોર્ન. સીડ બોર્ન હોય છે આપણે બિયારણ જયારે પણ આપણે વાવેતર કરીએ છીએ ત્યારે સીડની સાથે જ જમીનમાં એક ફૂગ છે એ એન્ટર થઈ જતી હોય છે, અને એ જે સીડની અંદરની ફૂગ છે એ છોડની અંદરની જે જાયલમ નામની જે એની નળી આવે છે જે ખોરાક વાહિની હોય છે એની અંદર ફંગસ ઉત્પન્ન કરે અને છોડને નબળો પાડે છે. એ સાથે બીજી હોય છે એરબોર્ન. એરબોર્ન એટલે જ્યારે હવા દ્વારા એ ફૂગના બેક્ટેરિયાઓ ફેલાય છે અને આખા પાકની અંદર આપણે ડેમેજ કરતું હોય. ખાસ કરીને જીરુની અંદર જે આપણે એસ્પરજિલર નાઇઝર નામની ફૂગ આવશે એટલે કે જેને આપણે કાળી ચરમી કહીએ છીએ એ ફૂગ છે એરબોર્ન હોય છે, જે હવા દ્વારા ફેલાય છે, હવા દ્વારા એનો જન્મ થાય છે એટલે એને એરબોર્ન કહેવામાં આવે છે. બીજી હોય છે સોઇલ બોર્ન, જે જમીનજન્ય ફૂગ કહેવામાં આવે છે, જમીનની અંદર માટીની અંદર એ ફૂગ ડેવલપ થાય છે અને એ ફૂગ છે એ જ આ વર્ષે ચણા હોય, ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય કે અન્ય પાકો હોય તમામ પાકોની અંદર છેલ્લા એક મહિનાથી આ જે ફાઇટોથોરા બ્લાઇટ છે એ પાક નબળો કરી રહી છે, પાકની અંદર સુકારો આવી ગયો છે. આ ફાઇટોથોરા બ્લાઇટને કારણે છે આ જમીનજન્ય ફૂગ હતી. ખેડૂતોએ શું કર્યું તો કે દવા છે એ દવાને પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવ્યો. હવે જે પંપમાં દવા નાખીને જે ખેડૂતોએ છંટકાવ કર્યો સમીરભાઈ, એ છોડની ઉપર જે ફૂગ હોય એને કંટ્રોલ કરી શકે, પણ જમીનની અંદર ફૂગ છે એ કંટ્રોલ ના કરી શકે. જ્યારે પણ જમીનજન્ય ફૂગ હોય એટલે કે સોઇલબોર્ન ફૂગ હોય ત્યારે એની અંદર જે ફૂગનાશક દવાઓ હોય એને પાણી સાથે જમીનમાં પીવડાવવી પડે, અને પાણી સાથે દવા જમીનમાં તમે પીવડાવશો એ દવા જમીનમાં જશે તો જમીનની અંદરની ફૂગને કંટ્રોલ કરી શકશે. એટલે કઈ ફૂગ છે ને ક્યાં એક્શનથી એ જે ફૂગ ફેલાણી છે ને એ ખાસ મહત્વનું હોય છે, એ પ્રમાણે એનો ઇલાજ કરવામાં આવે તો સારું. હવે જે ફાઇટોથોરા બ્લાઇટ હતી એ તો ઠીક છે, હવે એનો પીરિયડ પૂર્ણ થઈ રહ્યો છે. હવે આપણે જે આ માવઠું પડશે તેના કારણે ઘણા બધા પાકોની અંદર એસ્પરજિલર નાઇઝર છે એટલે કે એસ્પરજિલર નાઇઝર અને ફ્યુઝેરિયમ આનો ઉપદ્રવ વધી શકે છે, અને આમાં મોટા ભાગે એરબોર્ન હોય છે. એટલે હવે પછી માવઠા પછી જો આવી કોઈ ફૂગ ફેલાતી હોય છે તો એને આપણે ઉપરથી પંપ દ્વારા સ્પ્રે કરીને કંટ્રોલ કરી શકશું. પણ ખાસ પહેલી વાત તો એ સમજવાની છે કે જે 8 અને 9 તારીખ દરમિયાન જે માવઠું થવાનું છે અમુક જગ્યાએ ઝાપટાઓ પડવાના છે, એ ઝાપટાઓની સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ પણ વધારે રહેશે. 8 અને 9 તારીખ દરમિયાન જે વિસ્તારમાં ઝાપટા પડશે ત્યાં તો માવઠું થશે, જે વિસ્તારમાં ઝાપટા નહીં પડે, માવઠું નહીં થાય એ વિસ્તારોમાં પણ વાદળ થયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે, અને પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા થોડી 4 KT વધારે રહે એવી શક્યતાઓ છે. અત્યારે જોવા જઈએ તો પવનની સ્પીડ છે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
પવનો ફૂંકાઈ રહ્યા છે, એના ગસ્ટિંગ છે એ 16 થી 18 ની સ્પીડ ના જોવા મળી રહ્યા છે. આ જે પવનની સ્પીડ છે એ લગભગ 10 તારીખે મોડી રાત સુધી જોવા મળશે. 11 જાન્યુઆરી 2024 થી આ પવનની સ્પીડ છે ફરીથી નોર્મલ થઈ અને 8 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે આ જે 11 તારીખ સુધીનો સમય છે એ સમય દરમિયાન કોઈ પણ ખેડૂતે પોતાના પાકને પાણી ન પીવડાવવું. જો પાકને પાણી પીવડાવવામાં આવશે તો જે 2 ફૂટ કરતા પણ ઊંચાઈ વાળા પાક છે એ ઢળી પડે અને વાદળછાયું વાતાવરણ છે એટલે જેની હાઈટ ઓછી છે એ પાકોની અંદર પણ ફૂગનો ઉપદ્રવ વધી શકે છે. એટલે ખાસ પાણી છે આપણે 11 જાન્યુઆરી 2024 સુધી શિયાળુ પાકને ન આપવું જોઈએ. બીજી વાત છે કે જે જીરું છે એ 50 દિવસ ઉપરનું હોય એને હવે કાયમી ધોરણે આ રવિ સિઝન ની અંદર હવે આપણે આ વર્ષ માટે પાણી બંધ કરવું પડશે. જો એ પાણી બંધ કરવામાં નહીં આવે તો એસ્પરજિલર નાઇઝરમાં પણ વધારો થઈ શકશે. એ સાથે જયારે પણ માવઠું પસાર થઈએ એ પછી તમામ જે શિયાળુ પાક છે એની અંદર સારું એક મેન્કોજેબ M45 અને એમની સાથે સલ્ફર નામનું જે પદાર્થ આવે છે પાવડર ફોર્મમાં, બંને પાવડર ફોર્મમાં આવે, દરેક કંપની બનાવતી હોય છે, ગવર્મેન્ટના પણ કદાચ આવતા હશે, એટલે કોઈ પણ જગ્યાએ આપણે અવેલેબલ હોય એ લઈને એનો સ્પ્રે કરવાનો. જેથી કરીને સલ્ફર છે એ 3 પ્રકારે કામ કરે છે. એક તો જે માવઠું થયું હોય એને કારણે જે ભેજ હોય ભેજ બાળવાનું પણ કામ કરે છે. સલ્ફર પોતાની રીતે એક સલ્ફર તત્વ પણ છે અને સલ્ફર છે એ ફૂગનાશક તરીકેનું પણ કામ કરે છે. એ સાથે સારામાં સારું કોઈ ફૂગનાશકનું કન્ટેન્ટ હોય તો એ છે મેન્કોજેબ M45 કે જે કોન્ટેક્ટ ફંગીસાઇડ છે અને એ પણ સારી રીતે ફૂગને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એટલે મેન્કોજેબ M45 અને સલ્ફર પાવડર છે આ બંનેનો છંટકાવ કરવામાં આવશે તો ફૂગ છે એને આપણે આવતી રોકી શકશું. જો એક વખત ફૂગનો ઉપદ્રવ થઈ ગયો છે તો પાછળથી એને કંટ્રોલ કરવી ખૂબ અઘરી થાય છે અને ફૂગ આવે એ જ પહેલા એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સારું. અને ખાસ કરીને આ માવઠું સમીરભાઈ પસાર થશે પછી ફૂગ આવવાની પ્રબળ શક્યતાઓ હોય છે. એટલે માવઠું પસાર થઈ ગયા પછી તાત્કાલિક ધોરણે આવી ટ્રીટમેન્ટો છે આપણે શિયાળુ પાકની અંદર કરવી જોઈએ.